नमस्कार विद्यार्थी मित्रों, आपणे एकवार फरीथी मळ्या छे। तो धोरण 9 ની અંદર આપણે ચેપ્ટર નંબર 14 આંકડા શાસ્ત્રમાં દાખલા નંબર 4 સુધી વિડિયો નંબર 6 ની અંદર આપણે શીખ્યા હતા। હવે વિડિયો નંબર 7 ની અંદર આપણે દાખલા નંબર જે 5 શીખવાનો છે। વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 4 મે તમને લેશનના હોમવર્કમાં આપ્યો છો, જે તમે ફરજિયાત વ્યવસ્થિત રીતે ગણ્યો છે। હવે દાખલા નંબર 5 ને એકવાર સમજી લઈશું કે કોઈ શહેરના વાતાવરણમાં સલ્ફર ડાયોક્સાઇડ ની સાંદ્રતા પીપીએમ શોધવા માટે અભ્યાસ કરવામાં આવ્યો। તેની 30 દિવસમાં મળેલી માહિતી નીચે પ્રમાણે છે। વિદ્યાર્થી મિત્રો, તમે જે માહિતી જોઈ શકો છો કે 0.03, 0.16, 0.11, 0.08, 0.11, 0.08, 0.05, 0.08, 0.01, 0.07, 0.08, 0.02, 0.12, 0.10, 0.05, 0.09, 0.06, 0.13, 0.06, 0.07, 0.04, 0.0 सॉरी 0.1000, 0.22, 0.09, 0.01, 0.70, 0.20, 0.07, 0.1000 અને 0.04। તો વિદ્યાર્થી મિત્રો, આ આપણને અલગ અલગ આની સાંદ્રતા આપણને અહીંયા કાર્બન ડાયોક્સાઇડની આપેલી છે। વિદ્યાર્થી મિત્રો, તો સૌપ્રથમ આપણે અહીંયા તમને બે પ્રશ્નો કરવામાં આવ્યા છે। માહિતીને 0.00 થી 0.04, 0.04 થી 0.08 આવા પ્રમાણે વર્ગો લેવાના છે, અને કેટલા દિવસ સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા 0.11 પીપીએમ કરતા વધુ રહી એ પણ આપણે કહેવાનું। વિદ્યાર્થી મિત્રો, તો આપણે સૌ પ્રથમ અહીંયા આપણે માહિતીનો વિસ્તાર શોધીશું, જેથી આપણને ખબર પડે કે આપણે કેટલા વર્ગો બનાવવાના છે। તો માહિતીનો વિસ્તાર બરાબર મહત્તમ અવલોકન, માઇનસ ન્યૂનતમ અવલોકન। વિદ્યાર્થી મિત્રો, આપણે મહત્તમ સાંદ્રતા અને ન્યૂનતમ સાંદ્રતા બંનેનો આપણે તફાવત કરીએ એટલે આપણે મળી જાય માહિતીનો વિસ્તાર। તો તમે જોઈ શકો છો કે મોટામાં મોટી સંખ્યા આપણી અહીંયા કઈ આપેલી છે વિદ્યાર્થી મિત્રો, 0.22, 0.22 કરતા કોઈ પણ સંખ્યા મોટી નથી। તો અહીંયા 0.22 એ આપણું મહત્તમ અવલોકન થશે। હવે ન્યૂનતમ અવલોકનની વાત કરીએ તો 0.03, 0.02 નાની છે એના, 0.01 એ પણ નાની છે, એના સિવાય કોઈ નથી। તો અહીંયા લખશું 0.01। તો વિદ્યાર્થી મિત્રો, 0.22માં 0.01 બાદ કરો એટલે બે માંથી એક, જયારે એક અહીંયા બે વચ્ચે 0.0, કેટલો આપણો વિસ્તાર મળ્યો? 0.21। વિદ્યાર્થી મિત્રો, 0.21 આપણો જે વિસ્તાર આપણને મળ્યો છે, હવે એના ઉપરથી આપણે વર્ગો શોધવાના છે। તો કેટલા વર્ગો રાખવા? વિદ્યાર્થી મિત્રો, અહીંયા કહ્યું છે 0.00 થી 0.04, એટલે 0.4 નો તફાવત અહીંયા રાખવામાં આવ્યો છે। વિદ્યાર્થી મિત્રો, ગાળો 0.4 નો, તો અહીંયા 0.4 નો કરીએ તો 4 × 16, 4 × 5 = 20, 4 × 5 = 20 અને ઉપર 21 છે એટલે એક વધુ છે, તો 5 × 1 = 6 વર્ગો, 5 × 20 તો ખરા જ, 4 × 4 નો ગાળો રાખીએ વિદ્યાર્થી મિત્રો એટલે 5 વર્ગો તો ખરા જ, પણ ઉપર 5 × 20 પણ 1/6 વર્ગ બનાવવો પડશે। ખબર ગઈ કે પાયો પાયો 25 થાય એટલા માટે વિદ્યાર્થી મિત્રો, તો આપણે 6 × 5 = 30, 6 વર્ગો, સોરી આપણે ફરીથી એકવાર જોઈએ કે 4 × 5 = 20 એટલે 4 × 4 નો ગાળો એટલે 5 વર્ગો ખરા અને ઉપર 1 એટલે કે 6 વર્ગો બનશે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા 6 વર્ગ બનાવવા માટે આપણે અહીંયા આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવીશું। તો અહીંયા વર્ગો અહીંયા આવૃત્તિ ચિહ્નો લખીશું, અહીંયા આવૃત્તિ અથવા દિવસો લખી શકાય વિદ્યાર્થી મિત્રો, અહીંયા વર્ગો અથવા સાંદ્રતા પણ લખી શકાય, આ પણ આપણે લખી શકીએ વિદ્યાર્થી મિત્રો। હવે આપણે જે વર્ગ બનાવવાના એ આપણને પહેલો વર્ગ આપેલો છે, તો અહીંયા વર્ગોનું ખાનું થોડું મોટું રાખું છું કે જેથી આપણને વ્યવસ્થિત તમને પણ દેખાય વિદ્યાર્થી મિત્રો। અહીંયા લખ્યું સાંદ્રતા અથવા વર્ગો પણ લખી શકો। પહેલો વર્ગ છે 0.00 થી 0.04, બીજો વર્ગ છે વિદ્યાર્થી મિત્રો 0.04 થી 0.08, 0.08 થી
0.10, 0.10 થી 0.14, 0.14 થી 0.16, સોરી 18, અને 0.18 થી 0.22. વિદ્યાર્થી મિત્રો, આપણે કુલ 6 વર્ગો બનાવવાના હતા, જેમાં આપણા બધા જ આપણી જે સંખ્યા આપેલી છે એનો સમાવેશ થઈ જશે. 0.00, 0.4, 4 4, 8 4, 8 ને અહીંયા સોરી 12 આવશે. મિત્રો અહીંયા આપણે ભૂલ કરી, તો 4 ને 4 8, 8 ને 4 12, 12 ને 4 16, 16 ને 4 20, અહીંયા હશે 20 થી 24, 20 થી 24. કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણે 0.4 નો ગાળો રાખવાનો છે. કેટલો રાખવાનો છે? 0.4 નો ગાળો. તો 0.0 થી 0.04, 0.04 થી 0.08, 0.08 થી 0.08, 8 થી 12, 12 થી 16, 16 થી 20 અને 20 થી 24. તો કુલ વિદ્યાર્થી મિત્રો આપણા કેટલા વર્ગો બની ગયા? 6 વર્ગો. 6 6 24. હવે વિદ્યાર્થી મિત્રો, 6 વર્ગો બન્યા પછી આપણે અહીંયા મેં તમને કહ્યું એ પ્રમાણે કુલ દિવસો લખવાના છે. અહીંયા સરવાળો થશે. ચલો હવે એના આવૃત્તિ ચિહ્નો દર્શાવવા માટે પણ સૌપ્રથમ આપણે એનું અલગ જ કોષ્ટક બનાવી દઈશું, કે જેથી આપણને ભૂલ ના પડે. વિદ્યાર્થી મિત્રો, હવે વિદ્યાર્થી મિત્રો આપણે સંખ્યાને દર્શાવીશું ચિહ્નો સ્વરૂપે. પહેલી સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો 0.03. તો 0.03 આપણે કયા વર્ગમાં આવશે? વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આ વર્ગને સમાવેશ થશે. ફરતી એકવાર કહી દઉં કે આ સતત વર્ગો છે. 0.04 અહીંયા સમાવેશ નહીં થાય, નવા વર્ગમાં સમાવેશ થશે. 0.08 આ વર્ગમાં સમાવેશ નહીં થાય, નવા વર્ગમાં થશે. એ પ્રમાણે તમે સમજી શકો છો. બીજી સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો આપણી 0.16. તો 0.16 તમે આ વર્ગમાં નહીં પણ નવા વર્ગમાં સમાવેશ થશે, જે મેં તમને હમણાં જ વાત કરી. એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો 0.11 તમે જોઈ શકો છો. 0.11 આપણા આ વર્ગની અંદર સમાવેશ થશે. 0.08 એટલે આ વર્ગમાં નહીં પણ નવા વર્ગમાં સમાવેશ થશે. 0.11 ની વાત કરીએ તો 0.11 આપણા આ જ વર્ગમાં ત્રીજા વર્ગમાં સમાવેશ થશે. 0.08 એ અહીંયા નહીં પણ નવા વર્ગમાં સમાવેશ થશે. 0.05 એ આ વર્ગની અંદર આવૃત્તિ ચિહ્ન કરવામાં આવશે. 0.08 એ પણ આ વર્ગની અંદર એટલે કે ક્રોસ લીધું કરવામાં આવશે. 0.01 એ પ્રથમ વર્ગની અંદર આપણે આવૃત્તિ ચિહ્ન કરીશું. 0.07 એ આની અંદર નહીં પણ સમાવશે, આ વર્ગની અંદર સમાવેશ થશે. બીજી લાઈનની વાત કરીએ તો 0.08 આ વર્ગની અંદર એટલે થોડી જગ્યા રાખીને આપણે ક્રોસ લીધું કરીશું. 0.02 કયા વર્ગની અંદર? પ્રથમ વર્ગમાં આવશે. 0.12 એટલે નવા વર્ગની અંદર આવશે. 0.10 તો 0.10 એ આ વર્ગની અંદર સમાવેશ થશે. 0.05 એ આ વર્ગની અંદર સમાવેશ થશે. વિદ્યાર્થી મિત્રો 0.09 એ આ વર્ગની અંદર સમાવેશ થશે. ત્યાર પછી 0.06 એ કયા વર્ગની અંદર આવશે? વિદ્યાર્થી મિત્રો આ વર્ગની અંદર સમાવેશ થશે. ત્યારબાદ 0.13, તો 0.13ની આપણે વાત કરીએ તો કયા વર્ગની અંદર? આ વર્ગની અંદર સમાવેશ થશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 0.6 ની વાત કરીએ તો 0.6 કયા વર્ગની અંદર સમાવેશ થશે? આ વર્ગની અંદર સમાવેશ થાય અહીંયા આપણે ક્રોસ લીધું કરીશું. 0.7, તો 0.07ની વાત કરીએ તો 0.07 આ વર્ગની અંદર થોડી જગ્યા રાખીને આપણે આગળ લીધું બનાવીશું. વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 0.04, તો 0.04 એટલે નવા વર્ગની અંદર સમાવેશ થશે. 0.18, તો 0.18 એટલે આ વર્ગની અંદર સમાવેશ થશે. 0.22, તો આપણા છેલ્લા વર્ગની અંદર આવશે. 0.09 એ નવા વર્ગની અંદર અહીંયા ત્રીજા ખાનાની અંદર આવશે. 0.01 એ પહેલા ખાનાની અંદર આવશે. 0.17 તો એ 16 થી 20માં આવશે. 0.20 એ નવા વર્ગની અંદર સમાવેશ થશે. 0.07, તો 0.07 એ સમાવેશ વિદ્યાર્થી મિત્રો આ વર્ગની અંદર સમાવેશ થશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 0.18, તો 0.18 એ તમે જોઈ શકો છો કે આ વર્ગની અંદર સમાવેશ થશે. અને છેલ્લી સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો આપણી 0.04 એ આ વર્ગની અંદર સમાવેશ થશે.
विद्यार्थी मित्रों आ रीते आपणे कुल आवृत्तिना चिन्हो आवृत्ति प्रमाणे अहीं आपणे કરી દીધા છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં આવૃત્તિ લખવાની છે કે ચાર પાંચ ને ચાર નવ, પાંચ ને ચાર નવ, બે ચાર અને બે નવ નવ, ચાર ને ચાર બાવીસ, ત્રેવીસ ચોવીસ, પચીસ છવ્વીસ, છવ્વીસ ચાર ત્રીસ, દિવસે વિદ્યાર્થી મિત્રો કુલ આપણને મળી જશે। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર પાંચ અહીંયા પૂરો કર્યો। હવે એના પ્રશ્નોના જવાબ પણ આપણે આપવાના છે કે કેટલા દિવસ સલ્ફર ડાયોક્સાઇડ સાંદ્રતા 0.11 પીપીએમ કરતા વધુ રહી। તો 0.11 કરતા વધારે, તો 0.11 કરતા વધારે એટલે 11 કરતા વધારે એટલે કઈ થશે વિદ્યાર્થી મિત્રો આપણે આ બધી સંખ્યાઓનો સમાવેશ થશે। તો 0.11 કરતા વધારે આ ત્રણેયનો સમાવેશ થશે। તો આ ત્રણેયનો સમાવેશ એટલે ત્રણેયનો સરવાળો કેટલા દિવસ, ચાર ને બે છ ને બે આઠ, તો એ લખી શકીએ વિદ્યાર્થી મિત્રો કે ચાર ને છ આઠ દિવસ, આઠ દિવસ 0.11 પીપીએમ કરતા સાંદ્રતા વધારે રહી હશે। ખરાગી વિદ્યાર્થી મિત્રો કે પાછળના ત્રણ વર્ગો 0.11 કરતા મોટી સંખ્યા એટલે 0.12 થી 16, 16 થી 20, 20 થી 24, તો 4 ને 6 ને 2 8 દિવસ એની સાંદ્રતા વધારે રહી હશે। ખરાગી વિદ્યાર્થી મિત્રો તો આ રીતે આપણે દાખલા નંબર પાંચ અહીંયા પૂરો કર્યો। હવે તમે અમનો સ્ક્રીનશોટ લઈ શકો છો। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર છ પણ અહીંયા આ જ રીતે ગણવાનો છે, જે હું તમને હોમવર્કમાં અહીંયા થોડો આઈડિયા આપીશ, સમજાવીશ અને પછી તમારે લેસનમાં ગણવાનો છે, એની પહેલાં તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે દાખલા નંબર છ ની વાત કરીએ, તો ચોપડી અંદર તમે જોઈ શકો છો દરેક વિદ્યાર્થી ફરજિયાત ચોપડી હાથમાં રાખે અને જોઈએ। તો દાખલા નંબર છ વિદ્યાર્થી મિત્રો આપણે કહ્યું છે કે ત્રણ સિક્કાઓને વારા ફરતી 30 વખત ઉછાળવામાં આવતા દરેક વખત છાપ મળે છે, તો તે સંખ્યા નીચે પ્રમાણે નોંધાયેલી હતી। વિદ્યાર્થી મિત્રો આપણે જે ત્રણ સિક્કાઓને વારા ફરતી 30 વખત ઉછાળવામાં આવ્યા, કેટલા વખત 30 વખત ઉછાળવામાં આવ્યા અને તેમાં નોંધાયેલી જે સંખ્યા હતી એ આપણે નીચે આપવામાં આવી છે। વિદ્યાર્થી મિત્રો તો ઉપયોગ માહિતી માટે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો। તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આવી આપણે કોઈ પણ સંખ્યા આપેલી હોય તો એમાં તમારે કોઈ વર્ગો બનાવવાની કોઈ જરૂર નથી, ડાયરેક્ટ જ તમે શું કામ કરી શકો છો એની આપણે વાત કરીએ। તો અહીંયા હું તમને અહીંયા હોમવર્કની અંદર તમારે આ દાખલો હોમવર્કમાં ઘરેથી દાખલા નંબર છ ઘરેથી ગણવાનો છે, જે હું તમને અહીંયા આઈડિયા આપી દઉં છું કે તમારે શું કામ કરવાનું છે। અહીંયા વર્ગો બનાવવાના છે, એમાં વર્ગોની જગ્યાએ શું આવશે, ખાલી તમને આપેલી છે સંખ્યા શું છે, દરેક વખત છાપ મળે તેની સંખ્યા નીચે અહીંયા લખવાનું કે ખાલી છાપની સંખ્યા, શું લખવાની, છાપની સંખ્યા, અહીંયા આવૃત્તિ ચિહ્નો અને અહીંયા આવૃત્તિ અથવા કુલ। ચલો તો છાપની સંખ્યા તમને જો જીરો થી મળીને આપણને ત્રણ સુધી છે તો લખી શકે જીરો, એક, બે અને ત્રણ, આ રીતે આપણે લખવાના છે વિદ્યાર્થી મિત્રો। ત્યાર પછી આપણે આવૃત્તિ ચિહ્નો અને અહીંયા આવૃત્તિ, તો આ રીતે તમારો કોષ્ટક બનશે વિદ્યાર્થી મિત્રો। આ રીતે તમારે આવું કાચી આકૃતિ દોરું છું, તમારે ફરજિયાત વ્યવસ્થિત પાકી આકૃતિ દોરવાની છે કે આ રીતે તમારે એમાં વર્ગ નથી બનાવવાના, આ છાપની સંખ્યા જેને આપણે વર્ગો તરીકે કહીએ જીરો, એક, બે અને ત્રણ, અહીંયા આવૃત્તિ ચિહ્નો કરવાના છે, અહીંયા આવૃત્તિ એની કુલ લખવાની છે વિદ્યાર્થી મિત્રો। તો બસ આ રીતે દાખલા નંબર છ તમારે હોમવર્કની અંદર ઘરેથી ફરજિયાત ગણવાનો રહેશે। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે દાખલા નંબર તમારે જે છ છે એ પણ પૂરો કરવાનો છે। ત્યાર પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર સાતની વાત કરીએ, તો દાખલા નંબર સાતની અંદર તમે જોઈ શકો છો કે દાખલા નંબર સાતમાં તમને કહ્યું છે કે પાઈનું 50 દશાંશ સ્થાન સુધી મૂલ્ય નીચે મુજબ છે,
તો પોઈન્ટ પછી જે આઈ સંખ્યા રાખી છે ને એ 3.141 પાંચ 9 આવી સંખ્યા તો આ 3 પોઈન્ટ સુધી આપણે કોઈ લખવાનું નથી 3 પોઈન્ટ ગણવાના નહીં પોઈન્ટ પછીની જે સંખ્યા છે આ બધી જે સંખ્યા છે એ સંખ્યાને આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં દર્શાવવાની છે હાચા આપણે વિદ્યાર્થી મિત્રો કે 3 પોઈન્ટ સુધી આજે 3 છે આગળ એને ગણવાના નથી એના પોઈન્ટ પછીની જે સંખ્યા છે એ બધી કુલ 50 સંખ્યા છે તમે ગણજો 1 4 5 9 10 જે આપેલી બધી સંખ્યા અલગ અલગ સંખ્યા એ અહીંથી ગણવાની 1 2 3 4 5 6 7 8 9 10 જે સંખ્યાઓ આપેલી છે એ બધી જ સંખ્યાઓ કુલ 50 સંખ્યા છે તમે જોજો કેમ કે આ ઉપર આપણે કહ્યું છે કે પાઈ નું મૂલ્ય 50 અંકો સુધી અહીંયા દર્શાવવામાં આવ્યું છે તો એ 50 જે અંકો છે એને પણ વિદ્યાર્થી મિત્રો તમારે આ રીતે જ કોષ્ટક બનાવવાનું રહેશે એનું પણ તમારે અહીંયા લખવાનું છે કે પાઈ નું મૂલ્ય બધા સંખ્યા આવૃત્તિ ચિહ્નો અને આવૃત્તિ તો અહીંયા પણ તમારે જે મેં અહીંયા છાપની સંખ્યા લખી એમ તમે પાઈ ની કિંમત જે લખશો એમાં પણ 0 1 2 3 4 5 6 7 8 ને 9 સુધી જવાનું તમારે કેટલા સુધી જવાનું છે 9 સુધી 0 થી ચાલુ કરવાનું છે અને 9 સુધી જવાનું છે ખેડાગી વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આવૃત્તિ ની વાત કરીએ તો પહેલી સંખ્યા આપણને આપેલી છે 1 તો 1 જે આવે એટલે શું કરવાનું પછી કે 4 તો 4 આવે છે આગળ અહીંયા 4 સામે કે 1 તો 1 માં ફરીથી રીચું કરવાનું 5 તો 5 માં રીચું કરવાનું ખેલાઈ ગયો તો આ રીતે આપણે કુલ સંખ્યા પ્રમાણે આપણે સામે એને આવૃત્તિ ચિહ્ન કરીશું અને આવૃત્તિ ચિહ્ન કર્યા પછી સામે એની પણ આવૃત્તિ લખીશું તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 6 અને દાખલા નંબર 7 એ બંને સેમ જ છે એટલે તમારે હું અહીંયા લેશનમાં ઘરેથી તમને ગણવા આપું છું ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો તો આ રીતે તમારે બંને દાખલા ફરજિયાત ઘરે ગણવાના છે એકવાર ફરીથી દાખલા નંબર 6 ની વાત કરીએ તો છાપણી સંખ્યા 0 1 2 3 સુધી જવાનું છે અને એના આવૃત્તિ ચિહ્નો કરવાના છે તે જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 7 ની વાત કરીએ તો પાઈ નું મૂલ્ય આપ્યું છે 3 પોઈન્ટ સમથિંગ તો 3 પોઈન્ટ આપણે ગણવાના નથી પોઈન્ટ પછીની જે વકડા છે એ બધી સંખ્યાઓને આપણે કોષ્ટકમાં દર્શાવવાના છે તો કોષ્ટકમાં લખવાનું છે વિદ્યાર્થી મિત્રો આ રીતે પાઈ નું મૂલ્ય આવૃત્તિ ચિહ્નો અને આવૃત્તિ અહીંયા તમારે 0 1 2 3 4 5 6 7 8 ને 9 સુધી લખવાનું છે અહીંયા આવૃત્તિ ચિહ્નો અહીંયા આવૃત્તિ અહીંયા વિદ્યાર્થી મિત્રો 0 તો અહીંયા તમે જોઈ શકો છો કે આપેલી સંખ્યાની અંદર 1.41 જે સંખ્યા એક 3 પોઈન્ટ પછીની જે સંખ્યા છે એ બધામાં 0 કેટલી વખત છે એ પ્રમાણે આપણે અહીંયા આવૃત્તિ ચિહ્નો કરીશું 1 કેટલી વખત છે 2 કેટલી વખત છે એ પ્રમાણે ખેલાઈ ગયો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે સરવાળો કરશો એટલે કુલ તમારી 50 સંખ્યા થશે અને પહેલા દાખલામાં 6માં 30 સંખ્યા થશે ખેલાઈ ગયો વિદ્યાર્થી મિત્રો તો આ રીતે આપણે મેં તમને અહીંયા દાખલા નંબર 6 અને 7 લેશનમાં આપ્યા છે જે તમારે ફરજિયાત વિદ્યાર્થી મિત્રો ઘરેથી ગણવાના રહેશે અને દાખલા નંબર 8 અને 9 એ હું તમને વિડીયો નંબર 8 ની અંદર સમજાવીશ અને ગણાવીશ જેથી તમને ખ્યાલ આવી જશે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તો હવે તમે આનો પણ સ્ક્રીનશોટ લઈ શકો છો ત્યાર પછી આપણે આ હોમવર્કના દાખલા તમારે ફરજિયાત કરેલ લેશનમાં ગણવાના છે જય હિન્દ અસ્તુ જય ભારત